તમારી સિમલત જો જો તમે કાપટ કાયા જો તમે ગિરફ્તાર બના થયા તમે મુમિનીન ને સતાવો દુનિયામાં મુમિનીન ને ઈજા દીધી હકના લોકોને ડરબડર કીધા જો તમારી આ હાલત છે તો એ મુમિનીન પેલા જહન્નમીએ પૂછશે કે તમે જઈ કા રહ્યા આજ ભાઈ મુમિનીન એ જન્નતી લોકો કેસે કે જન્નત ને બહાર એક નહેર વહે જે નહેર નું નામ છે ખૈર એ મુમિનીન સામેઓ એ નહેર નું નામ છે ખૈર જન્નત ને અંદર થી નીકળેલી નહેર છે આ નહેર પર અમે જઈ રહ્યા અમારા ઇમામો અમને લઈ જઈ રહ્યા એ નહેર પર અમને ઇઝન આવેલું છે હુસૈન ને અલી એ નહેર ના ઇઝા નું પાણી અમને પીરાવશે પછી અમે જન્નત ના દરવાજા ને અંદર દાખલ થઈ ખૈર ની નહેર નું પાણી હમ મુમિનીન કોના દસ્તે મુબારક સે પીશું ઇમામ હુસૈન સૈયદુ શહદા ને મૌલાના અલી મુર્તઝા સાહેબ ઝુલફિકાર નો મુબારક કાસ મુબારક આજ થી અમે એ મુમિન નહેર ખૈર નો પાણી હવે પીશું કેમ કે હવે પ્યાસા રહ્યા છે એ મુમિન શહેરદાર અંદર રોઝા ઠોક ને આશુરા નદી ના રોઝા ઠોકશો મુમિન પર ફરજ છે કે મુમિન રોઝા ઠોકે અમારા દુઆ તો એને લાંગન નું નામ આપેલું છે જે મુજબ ભરપેટ હવે સહેરી કરીએ તો એ મુમિની હમને એ મુજબ સહેરી નથી કરવાની જમવાનું છે બરાબર સહેરી કરવાની પણ એ મુજબ નહીં કે જે અમે રમઝાન માં કહીએ છીએ પૂરા દિન ઇમામ હસન જે ભૂખાને પ્યાસા રહ્યા તે શહાદત નું જાન પીધું હર મુમિન હર મુમિના પર જેની ઇસ્તિતાઅત હોય જેની તાકાત હોય એને પર વાજિબ છે કે આ દિનનું રોઝું કરે તાકે ઇમામ હસન અલૈહિસ્સલામ આ રોઝાના એવજમાં આ ભૂખ પ્યાસના એવજમાં અલ્લાહ તઆલા જન્નત ને અંદર આ બે કોસર ને હાલે સર સબીલે નહેમતો સી હમને એ મુમિન બરાબર કરશે બચ્ચાઓ ને લાવો જવાન ને લાવો ઇમામ હસન નું ફકત જવાન સી નામ લેશે અરે મુમિન બે હાથ ફકત છાતી પર ઇમામ હસન ને કુરબાની ને યાદ કરીને આ મુમિન માફસે ને ભલે આપીએ હુસૈન ના નામ પર અમે ફિદા થઈ જઈએ હુસૈન ના નામ પર તમામ ચીજ ને હવે કુરબાન કરીને અલ્લાહ તઆલા ના પ્યારા અને અલ્લાહ તઆલા ના મરઝી ના બંદા એ મુમિન હવે થઈ જઈએ તો એ મુમિન મોલાન અબુ અલ-ઘફારી અસ્હાબ રસૂલ હુઈ અરે ફઝીલત સે એ મુમિન હવે કસસ તરફ જઈએ જી આ ફઝીલત સમાત ફરમાઈ ચુકા મૌલાના અલી સાહેબ ઝુલફિકાર આપના ઘરમાં એ મુમિન બેસેલા છે અબુ અલી ગફારી સલમાન ફારસી અમાર ઇબ્ને યાસિર જાવિર બિન અબ્દુલ્લાહ અન્સારી આ તમામ જે અજલ્લ અસહાબ કહેવાય આટલી મિચકાર બરાબર બી રસૂલલ્લાહ બાવાજી નાફરમાની નથી કી હર એક સહુ ને આગળ ને આગળ અબુ ઝર ગફારી એ મુમિન એટલા ડેવલપમેન્ટ નું હતા ઉજરત કરે મહેનત મજૂરી કરે ને જે કઈ નકદ રૂપિયા આવે પોતાનું ઘર ચલાવતા હતા બિની મુફલિસમાં જિંદગી અબુ ઝર ગફારી ને ગુજારી છે એ મુમિન મૌલાના અલી ઘરમાં બેસે હોય છે અસાબ હોય છે મૌલાના અલી પૂછે છે કે એ અસાબ અબુ ઝર ગફારી ને બહુ વૈયાર નથી જોયા નથી મારી મુલાકાત પાસે આવ્યા નથી કા ગયા છે શું હાલાત છે એના અસાબ કે કે સર હવે ભી નથી મળ્યા એ મુમિન ઝિકર થતી હોય છે દસ્તક આવે છે અસાબ જો કોણ છે દરવાજા પર અબુ ઝર ગફારી હોય છે મોલા યાદ કરે સાહેબ ગુલામ હસીન બોલી એ મુમિન હમારે સાથે ભી બને છે જીની વાત કે તોડે કે યાદ કરતા હું એ મુમિન સામે આવી ગયા
کیس مولانا علی کے ابو صاحب تمہیں وہ وقت سے ملا لکھنے میں جو تمہارا چہرہ پر املال اغم سبب سوچ شکرنا تمہارا چہرہ پر فکر نے منال جی یہ ابو صاحب کہہ رہا مولا اغم میرا واسطے سے کہ چند لوگوں پر سے میں قرض لی لوں تھوڑا یہ ہمیں بیمار کرو ایک تمام جن کا نقد روپیہ میں ملے گا یہ گھر میں اتنا پڑ گیا ہمیں میری طاقت میں قوت نہ تھی کہ میں مزدوری کروں میں جنہیں پاس میں نقد روپیہ لیا آج انہیں دوبارہ پاچھا آپوں نے مارو نئے ادا کروں میں قرضدار چھوں نئے مومنی کے آقا والا فرما دیا بیٹا نہیں ہم پہلا میں آ کے تمام باس سماج کی ایک بے یوم کے تکلیف کٹی پر میں ہمارا اصحاب نے پوچھوں تو مومنین نے حاضری کٹی بیجی تاریخ سے لینے کئی تار تک حضور علی را بہن سے آپ فیضی آپ نے شرف یا عطا تھا پند و نصیحت شامل کا تھا دعوت کی رسم میں نہج مجھے جیت مومن پر واجب ہوئی کیا مجلس پاگے نے نشش کرے میں کوٹا کی زندگی نے صاحب دعوت کا کلام سامنے نے انہیں مزین منور نے سبق نے اٹھا دی انہیں زندگی ماں جنہیں سیرت کے سورت بنا دے مومنی وڑودرانا جے ہمارا مومنین چھے یہ تو وقتاً فوقتاً مختلف مجلسوں ماں ہمارا بیان سامنے چھے پر یہاں بے جمع موقع ہوئی چھے کہ آپ آگے نے دیسو چھے روح برو بیسی نے آپ بیان و سماعت کرو چھے ایک مفرد الحرام لیک شہر اللہ ہی محصد بیجا بنا وقتوں ماں رسول اللہ علیہ وسلم موقع پر مجلس کو ماں پاتا تو زہرہ ہوئی دیگر ایام و عید نہ ہوئی اوسر ہوئی دیگر اے وقت چہلوں وغیرہ اربعین اے ماہ مولو اول اٹھائے مختصر وقت واسطے ہمیں یہاں آگئے چھے تو مومنینا موقع ہی وہ ہوئی چھے کہ زندگی میں ہر گوشہ پر ہمیں نظر نہ کیے چھے ایمان ہنا بچہ سے لینے کہ بزرگ تک انہی عادت انہی غبار انہی خصلت انہی سیرت صورت ہمارا اہل بیت نہ وطیرہ نے تلیر باسی کہ منور میں مزین تھا یہ کوشش اے مومنی ہماری ہوئی چھے مومنین جب اپنے بڑودرا پڑھا رہے اور مومنی حضور علی نے ملاقات اب ضرور کرے جناب مومنی نے آگے چھے عادت ہوئی چھے دیوری مبارک پر آگے چھے مزاق پور سے واسطے آگے چھے کہ روحانی کام ہوئی چھے روحانی امور ہوئی چھے بتا لے چھے پر اے مومنی ہمیں آپ عادت کرے ہو آپ گاٹ بہنی ہو کہ جے وقت دے وروں نہ آؤ بے تندے میں آپ کو وقوف ہوئی آپ ٹھہروانا ہوئے وڑو رہا ہے اندر تو ان مومنین دعوت کی ڈیوٹی پر آگے نے بھلے کوئی کام ہوئی یا نہ ہوئی مگر قدموں سے کر گئی مزاج پر سے کر گئی اپنا اخبار آپ پر حضور پرنور نے مجلس میں حاضر تھا ہوں آپ پر فرض عین ہے لازم چھے تو اے مومنین نے رشتہ برقرار ہو سے تعلق برقرار ہو سے ابو ذر غفاری کہہ چکے ہیں وڑوں پر قرض چھے نے مومن پر واجب چھے کہ قرض فرض نے مرض تنے میں آخر میں سوال آ رہے چھے مرض ہوئی نے تو انہوں موالا جو جلدی کر دیو شفا نے واسطے جلدی تدبیر کر دیو زمزم میں پانی ہو کھا کے شفا ہو دعا کو نہیں مگر میں اتارے لو پانی ہو نصف لیل لیل تر ہمارا مومنی پانی لئی آج یہ پانی ہو اے مومنی نے پہلا لے لیو ڈاکٹر پاس لوگ جاسو طبیب پاس رپورٹ بھی کرنا اسو تمام دعا دوا نے معالجہ واسطے اپنے ایک شیڈیول آپ سے دوز آپ سے آپ لے سو اے برابر چھے پر اے مومنی آگلی چیز ساتھ ہے دنیاوی دوا ساتھ روحانی دوا نو اے مومنی اے نسخو پہلا لے ہو اسے فائدہ ہو جانے چھے کنی چیز کرتا نئے مومنین اب بیمار ہو گھروا دیسے گا ہو تو اپنی عادت بھی ہوئی ہے
قرآن کریم نہ ایک صفحہ نہیں ایک پیج نہیں تلاوت کی, ایک رکوع نہیں تلاوت کی, پورا ایک سورت پڑھی اور تو اللہ کا شفا ہو, سورہ رحمان پڑھی, سورہ یاسین پڑھی, یاسین پڑھی شفا آئی, آیت الکرسی پڑھی آسی شفا آئی, دوائی نو کام کر سے قرآن کریم دعا نے خوب مارے نو پانی عبادت اینو کام کر سے جو آپ بندے ساتھ ملی جا سے تو اے مومنین ضرور بے ضرور اللہ تعالیٰ اپنی بیماری اندر شفا عنایت کر سے صحت یابی عنایت خاص ہے اپنے تو اے مومنین کیج کہ مرض ہوئی دوا کرو, قرض ہو جلدی ادا کرو, قرض نو قرض نہ تھاؤ جنگے, دین نو دین نہ تھاؤ جنگے, اے مومنین آپ کے لیے اندر کچھ نہیں گیا سو جو دین دار تھا سو, اگر گھر والی طاقت ہوئی نے تو جو لوگ کے دین کے بجا بس سے اے مومنین قرض لے لو, گھر والی ہمت ہوئی تو آمدنی جتنی نہ ہوئی اے مومنین 100 روپیہ نہ ہوتا ہوئی لیکن 1000 روپیہ نہیں لوڑ لو سو آنے پھنسے آتی, تو مرض قرض نے فرض فرض اپنا ماتھا پر ہوئی ادا کروانا مجھے, نماز نتی پڑی پڑھوانا مجھے, نماز روزہ نتی دھرایا دھروانا مجھے, روزہ حج نتی پڑی دولت پنچے اللہ تعالیٰ وسائل لا کر حج پڑھوانا مجھے, حج پڑی رہا اللہ تعالیٰ توفیق آپی عمرو کروانا مجھے, ان آسیز انشاءاللہ تعالیٰ ربیع الاول مہینہ اندر عمرہ مفردہ حجر فرنو پر رضا سی اراد و آخیش جن مومنی تو میں آئے اراد و ہوئی تو ہی مومنی آج چیز نو اعلان تھے چکے ہوچے اہمی ذکر نہ ذریعے بیجا بڑا وسائل نہ ذریعے آپ طرف خبر پہنچے چکے دیشے پر آپ نے یاد دہانی واسطے میں کہو کہ جتنا فرض اپنا ماتا پر چھے اگر حج کے لیے برابر عمروں کے لیے برابر کربلا محلہ رو پس نہیں کرو, کربلا نے نجف ساتھے چھے اٹھائی گئے ہو تو مصر بیت المقدس شام یمن, یمن نے شام بنائی مومنی تکلیف میں دل تک کی بات چھے اور دعا کرو کہ اللہ تعالیٰ یہ وسائل ہموار کرے کہ زیارتوں طرف ہمیں دوبارہ جی سکے, میری سے ہمیں دوبارہ مشرف دے سکے, سیدنا حاتم نے زیارت دوبارہ مومنین کری سکے, لیکن اللہ تعالیٰ نے امام حسین نا آج میں مجلس کی برکت سے ہمیں مومن اللہ کی بارگاہ میں دعا کریے, دعا ابو ذر عرض کرے کہ اے مولا بہت قرضدار تھے چکے لوگ مولانا علی گھر نکلے کہ چلو ہاں ابو ذر الغفاری نے ہاتھ پکڑی نے مومنین سہل مارا دے اسماء کو پاچر مچلا دے کیج کے اے ابو ذر فکر چھوڑی دو, علی چھے نے مشکل کشا فکر چھوڑی دو, جو میں پتھر پڑھو چھو سہل میں پتھر پڑھو چھو تمہیں جاؤ یہ نزدیک مہارا نام سے دعا کرو تمہارا دین ادا تھی آسان پتھر کہے عمر ابو ذر غفاری مولانا علی نے سو کہے جی کہے مولا اب ماری مذاق نہ کریے اس سے حضر یہ نہیں کہوائی, اب پتھر نے ہاتھ بنے پوچھ کے جاؤ میرے نزدیک مارو نام لو پتھر سے دین ادا تھی آسان سب ہاتھوں پہ بنے تمہیں جاؤ کو کھا اے مومن ابو ذر غفاری جائے جی پتھر نے نزدیک مولانا علی نو نام لے جی مولانا علی نو نام لے جی اے مومن جو ہی پتھر سانی تو جن تو ان کو پتھر ہوئی جی اے سنو بنی دو ہوئی جی سنو مولانا علی نو چھو جو ہے کہ ابو ذر غفاری میں کنے رو نے اے مولانا سننا ہے پتھر میں سو کرو آٹو اٹھا رہا تو نہیں اور جتنا اصحاب اٹھے نا اپنے ساتھ یہ تمام بھی آگی جائے ہمارے ساتھ اور پتھر میں نہیں اٹھا بھی سکے بھائی مومنین پاچھا عرض کروا گا کہ ہمیں سو کرو مولا بھائی مومنین مولانا علی ابو ذر نے سو کہ پاچھا جا ہمارا نام سے دعا کرو داؤد محرابِ عبادت خانہ عبادت خانہ ہوئی مولانا داؤد میری محراب کو ہوا تھا ہی نے اللہ نے نزدیک دعا کرے نے لوکھن پڑے تو ہوئی لوکھن پر ہاتھ پھرا میں نے تو لوکھن موم دے گیا تو کیج کہیں ابو ذر تمہیں جاؤ
જે સુંદર નો જે પથ્થર પડેલો છે મોલાને દાઉદ ને મહારી દુઆ સાથે શરીક કરી દીધો. એનું બી નામ તો મોલું બી નામ અહીં મુમિન મોલાને દાઉદ ને યાદ કરે, મોલાને આલી ને યાદ કરે છે. ત્યાં બેસી જાય પથ્થર આવે, પથ્થર પણ એ મુમિન પોતાનો જમનો હાથ મૂકે છે ત્યારે મુમિન એ પથ્થર વિઘરવા લાગે છે, મૌન થવા લાગે છે, આખો હાથ પથ્થર માં ચાલુ જાય છે. ગફ્ફારી ગીરે છે કે કેટલા દિનાર ને કેટલા દિવસ બાકી છે આપવાના, કે કામ કરો એક લુકમો લો પથ્થર ને અંદર થી એક લુકમો લો કબજો કરી લો. અમારા બહેરો શું પહેરે છે? પહેરે ને બહેરો કઈ ચીજ પહેરી હોય છે? કારની બુટ્ટી, હાર, બંગડી, જો કોઈ એક ચીજ ખોવાઈ જાય ને આમસે આમ મુકાઈ જાય તો કાયમ જ દરબાર થઈ જાય ઘરમાં. સમજુ બહુ ને, ઘરમાં ઝઘડાઓ સાચી થાય છે, બહેનોમાં ભાભીઓ ને નનદમાં ભાઈ બહેનોમાં. સમજુ યલો મેટર કોઈ લઈને આવું જોઈએ, પૂછવા કરે તમને આપવું હોય ને પૂછવા કરે કેવાને આપશો, કેવાને આપશો પાછા પહેરી તો સમજો કે એની જાનકા અટકેલી છે, સુંદામાં અટકેલી છે. એ આપે કોડ લેજો માંગજો ના, જે મુસીબત આવશે ઘરમાં. તો સુન્નુ મુસીબત છે એમ મોહનાને આલી અબુ ઝરે ગફ્ફારી ને કે દ્વારા કરો કે જે સુન્નુ તબદીલ થવું પથ્થર માંથી એ દુમા પથ્થર થઈ જાય, ત્યાંથી કોઈ બીજો ના લઈ શકે પથ્થર થઈ જાય. એ ઉંમર ના એટલો હુકમો હોય છે અબુ ઝરે ગફ્ફારી ને કે કે અસાબો જાઓ તમે આ અબુ ઝરે ગફ્ફારી સાથે તમે જાઓ બજારમાં આને સુન્નો આપું તું ને તો મને નકદ રૂપિયા દેના અર્થે મને ચૂકવવા છે કરદાર. આ તમે સુન્નો લાવવા કા છે? મારી એટલી આખી જિંદગીમાં પહેલી વાર મેં એવું સુન્નું જોયું. આ તમે સુન્નું લાવવા કા છે? કેટલા દિનાર ને કેટલા દિહંગો એ બોલો ના બોલી લગાવો. એ મુમિનીના સુન્નું મોલાના અલીના ઘરનું હોય છે. સુન્નું કા હોય છે? મોલાના અલીના ઘરનું હોય છે. અબુ ઝર ને આતા થવું હોય છે. અબુ ઝર એ મુમિની ચારો જણા કરે પેલા જોહરી નો આખી દુકાન લઈ જા આ સુન્નાનો ટુકડો મને આપી દો. કેવો છે એ મુમિની છે? અબુ ઝરિલ ગફ્ફારી દિનાર ને દિરહમ નો ખૂબ ઠેલો ભરીને એ મુમિની જાય છે દુકાનદાર ને આપે કે દા જેટલું લઈ જાઓ આખી દુકાન માં જેટલા દિનાર ને દિરહમ છે ને એને તમે આપી દો. એ મુમિની અબુ ઝરિલ ગફ્ફારી જે જે જગા ઉપર કર્જ હોય એ જગા ઉપર જાય છે, કર્જ ને અદા કરે છે. તે બી એ મુમિની હજી દિનાર ને દિરહમ ખૂટતા નથી, ઝોલી ખાલી થતી નથી. જેટલા ફકીરો જેટલા સાહેબો મસ્જિદ ને બહાર એને લુકાવી દો. આ ahl-e-bayt ની દોલત છે.
یاد ہے مولانا علی جہاں ہوئی تب فقیر ہوئی محتاج یہ ہوئی گیا نچی نے مشکل حل تھی نچی تے مومنین اے ہمارا مشکل کشا جو نے سوکی روٹلی نے संदूक में छुपा भी ने रखे कि कोई आ जौनी सूखी रोटली जोई ना ले कि आलिए सु जमे है मुमिन आ मुझे मौजिज नवाए करी ने हर एक शख्स ने आई मुमिन हाजे प्रवाह करे उद्दा खुशाई करे कोई साई हो आओ नथी आपका दर पर कहे मुमिन बगैर कोई हाजे पूरी थरा बगैर एनु दामन भरा बगैर એનો સવાલ પૂરા થયા બગે એ સાહી લઈને ગયો કે આપના દરબાર સી નથી બનવું આજ તક એવા મુશ્કેલ કુશા એવા અબ્દા કુશા અમારા સાહેબ હજુ કતાર છે તો એના લાડલા એના દુલારા ઇમામ હુસૈનની મજલિસમાં આવે ને સાહેબ તો